છોટાઉદેપુર નગરપાલિકા તેમજ SF હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે નગરમાં સ્વચ્છતા જનજાગૃતિ રેલી યોજાઈ હતી. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુનું સ્વચ્છ ભારતનું સપનું હતું, તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સ્વચ્છ ભારતનું સપનું છે, જેને સાકાર કરવા નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ અને મહાત્મા ગાંધીજીને જન્મદિવસ વચ્ચેના 15 દિવસના સમયગાળાને સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો દેશભરમાં યોજવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વચ્છતા એ સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા તેમજ SF હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર ખાતે સ્વચ્છતા જનજાગૃતિ અંગે એક સ્વચ્છતા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી છોટાઉદેપુર ખાતેથી નીકળી શાસ્ત્રી બાગ, પોસ્ટ ઓફિસ, મહાત્મા ગાંધી ચોક, ડોક્ટર બાબા આંબેડકર ચોક, સ્ટેટ બેંક, ક્લબ રોડ, નગર સેવા સદન કાર્યાલય થઈ SF હાઈસ્કૂલ ખાતે પૂરી થઈ હતી. આ રેલીમાં છોટાઉદેપુર SF હાઈસ્કૂલ અને NSSના વિદ્યાર્થીઓ હાથમાં સ્વચ્છતા જનજાગૃતિ અંગેના બેનરો પોસ્ટરો સાથે રેલીમાં જોડાઈને લોકોને સ્વચ્છતા જાળવવા અંગેની અપીલ કરાઈ હતી. તો આ પ્રસંગે SF હાઈસ્કૂલના શિક્ષકો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બરોબર. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 17 તારીખથી દેશમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર સ્વચ્છતા અભિયાનની શરૂઆત થયેલી છે. એ મુજબ આજરોજ SF હાઈસ્કૂલમાંથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની એક રેલીનું આયોજન કરવામાં આવેલું. નગરના રસ્તાઓ ચોખ્ખા રહે, નગરમાં સાફ સફાઈ જળવાય અને નગર જાગૃતિ આવે એ માટે વિશેષ રેલીનું આજરોજ નગર સેવા સદન અને SF હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરી અને નગરમાં જાગૃતિ ફેલાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવેલ છે. આચાર્ય SF હાઈસ્કૂલ છોટાઉદેપુર. સહીદ સુમરા સાથે CN24 ન્યૂઝ છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.